ગોવા મુક્તિ દિવસ પર નાગરિકોને તેમની શુભેચ્છાઓ વિસ્તારતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે સ્વાતંત્ર્ય સેનાનીઓને જળહળથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી કે જેઓ રાજ્યના ઇતિહાસમાં યુગની ક્ષણના આર્કિટેક્ટ હતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના સત્તાવાર હેન્ડલ પર રાષ્ટ્રપતિ મુર્મુએ પોસ્ટ કર્યું કે ગોવા મુક્તિ દિવસ પર રાષ્ટ્ર અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તેમણે ગોવાના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્તિ અપાવી માટે પોતાનો જીવ આપ્યો છે અમે સ્વતંત્રતા સેનાનીઓ અને અમારા સશસ્ત્ર અને સલામ કરીએ છીએ તેમની અનુકરણીય હિંમત અને બલિદાન માટે દળો હું આ સુંદર રાજ્યના રહેવાસીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા કરું છું તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ રાજ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સેનાના બલિદાન અને બહાદુરીની પ્રશંસા કરી ગોવાના ગવર્નર પી એસ શ્રીધર પિલ્લાઈએ પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કે જેમણે ગોવાને વસાહતી શાસનમાંથી મુક્ત કરાવ્યા માટે પોતાનું જીવન આપ્યું હતું ગોવા મુક્તિ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પોર્ટુગીઝ વસાહતી શાસનની સદીઓ પછી ઓગણીસો એકસઠમાં ભારતીય સંઘમાં ગોવાની સત્તાવાર મુક્તિ અને એકીકરણ ચિહ્નિત કરે છે ઓગણીસ ડિસેમ્બર મંગળવારના રોજ ગોવા દમણ અને દીવ મુક્તિ દિવસ ખૂબ જ ધામધૂપ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે